હેલો માય ડિયર સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના એક ક્લાસમાં હું મિસ ખુશબુ આપનું વેલકમ કરું છું સ્ટુડન્ટ આજે આપણે એક્ટિવિટી ફોરના સ્પેલિંગ ભણીશું એટલે પાઠ્યપુસ્તકના ટેક્સ્ટબુકના પેજ નંબર ત્રીસ એકત્રીસ પરની જે સ્ટોરી અગાઉ કરી હતી એ જ સ્ટોરી આપણે આજે કાર્ટૂનના ફોર્મમાં ભણીશું અને સાથે સાથે એના સ્પેલિંગ પણ તમારે લખવાના છે ઓકે લખીને પાકા કરવાના છે બોલવાના છે યાદ રાખવાના છે જો સ્પેલિંગ પેલો છે બ્રેવ ધેન સ્મોલ માઉન્ટેન ઇટ મીન્સ આ બધા જ સ્પેલિંગ ઉચ્ચાર અર્થ તમારે પાકા કરવાના છે બોલીને લખવાના છે આ સ્પેલિંગ જે છે એ બિરજુ ધ બ્રેવ એટલે કે બહાદુર બિરજુ યાદ છે ને એ વાર્તા એ વાર્તાના જ છે એ સ્ટોરીના જ છે એ સ્પેલિંગ તમારે સ્પેલિંગ બુકમાં ખાસ ભૂલ્યા વગર લખવાના છે અને પાકા કરવાના છે તો આજનો જે વિડીયો જે છે એ અબાઉટ સ્પેલિંગ અને એક્ટિવિટી ફોર અગેન હું તમને કરાવું છું શું કામ કારણ કે પહેલાં જ્યારે આપણે એક્ટિવિટી ફોર ભણ્યા હતા એ એક્ટિવિટી ફોર મેં તમને કરાવી હતી ટેક્સ્ટબુકમાંથી એટલે કે આખી સ્ટોરી તમને સમજાવી હતી આજે હું તમને જે કરાવવા જઈ રહી છું એ એક્ટિવિટી ફોર તમને હું કાર્ટૂનના ફોર્મમાં આખો વિડીયો બનાવીને સંભળાવું છું એ આ એક્ટિવિટી ફોર આ જે વાર્તા આપી છે બિરજુ ધ બ્રેવવાળી એ પાઠ્યપુસ્તકમાં ભણી લીધા બાદ આજે હું તમને એ વિડી કાર્ટૂનના ફોર્મમાં એટલે કે કાર્ટૂન હશે એની અંદર અંગ્રેજી અને ગુજરાતી બંને આવશે બંનેનું ભાષાંતર સાથે સાથે થશે અને તમને લોકોને એ જોવાની પણ એ વાર્તા સાંભળવાની પણ બહુ મજા પડશે એટલે જે આ બિરજુ ધ બ્રેવવાળી સ્ટોરી એટલે કે બહાદુર ધ બિરજુ બહાદુર બિરજુ એ વાર્તા જે છે એ તમે સમજી જ ગયા છો બટ અગેન હું તમને એ કરાવું છું આજે શું કામ કારણ કે આ વાર્તા આપણા માટે ખૂબ જ અગત્યની છે અને એક્ટિવિટી ફોર બેજુ ધ બ્રેવ આ જે એના પ્રશ્નો છે આ વાર્તા જે છે એ સ્ટોરી છે એ તમને એક્ઝામમાં ખૂબ જ કામની છે એટલે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો એ આ જે એક્ટિવિટી ફોર આ વાર્તા જે છે એ ખૂબ જ આપણા માટે કામની છે એટલે તો મેં તમને કહ્યું એમ કે એના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ મેં જે તમને અગાઉ દેખાડો એ પિક્ચર હું તમને મોકલીશ એ ફોટામાંથી તમારે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખી દેવાના છે અને વાર્તાને સાંભળીને યાદ રાખજો કાર્ટૂનના ફોર્મમાં પૂરેપૂરી વાર્તા કરાવું છું એટલે વિડીયો તમારે છેક સુધી જોવાનો રહેશે ઓકે તો પાઠ્યપુસ્તકનું ત્રીસ અને પાઠ્યપુસ્તક એકત્રીસની આ વાર્તાના સ્પેલિંગ બધા જ સ્પેલિંગ તમારે લખવાના છે ખાસ અને એ જ હોમવર્ક હશે તમારું આજનું કે એક્ટિવિટી ફોરના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ ફોટાની અંદર જેટલા પણ સ્પેલિંગ છે બધા જ લખવાના છે એકવાર વાર કન્ટિન્યુ હોમવર્ક કરવાનું રાખજો જેથી કરીને તમને લોકોને યાદ રહે અને ખાસ તો અંગ્રેજીમાં તમે જેટલું ધ્યાન આપશો એટલું તમારા માટે સારું રહેશે ઓકે

હસતા રહેજો ખુશ રહેજો અને તમારું ધ્યાન રાખજો ઠીક છે તો ચલો વિડીયો જોઈએ અને એન્જોય કરીએ એક્ટિવિટી ફોર આઈ હોપ કે તમને લોકોને આ વિડીયો જે કાર્ટૂનના ફોર્મમાં હું તમને અત્યારે મોકલી રહી છું એમાં તમને બહુ મજા પડશે તો ટેક કેર વિડીયો જુઓ ચલો એક્ટિવિટી ફોર બિરજુ ધ બ્રેવ There was a small village in the mountains. Pahadoma ik nanu gamadu hatu. The name of the village was Surajpur. Gamnunam Surajpur hatu. There was a big forest all around Surajpur. Surajpur ni chare baju motu jungle hatu. People in Surajpur were happy. સુરજપુરમાંના લોકો સુખી હતા દે વક હાર્ડ એન્ડ ગ્ર્યુ ગુડ ક્રોપ્સ તેઓ ખૂબ મહેનત કરતા અને ખૂબ પાક પકવતા બિરજુ અ યંગ મેન ઓલસો લિવડ ઇન સુરજપુર બિરજુ એક યુવાન પણ સુરજપુરમાં રહેતો હતો હી વોઝ ટોલ એન્ડ હેન્ડસમ તે ઊંચો અને દેખાવડો હતો હી વોઝ વેલ્ બટ હી વોઝ નોટ બ્રેવ તે સમૃદ્ધ પણ હતો પણ તે બહાદુર ન હતો હી વોઝ અફ્રેડ ઓફ ઇવન અ માઉસ તે એક ઉંદરથી પણ ડરતો હી નેવન્ટ આઉટ એટ નાઇટ તે રાત્રે કદી બહાર જતો નહીં ધ ચિલ્ડ્રન ટીઝ ડેમ બાળકો તેને ચિડવતા

તમારા બધા નાણાં અને ઘરેણા તૈયાર રાખજો ધ સરપંચ કોલ્ડ ધ વિલેજર્સ સરપંચે ગામના લોકોને બોલાવ્યા હી શોડ ધેમ ધ નોટ તેમણે તેઓને તે ચિઠ્ઠી બતાવી સમ વિલેજર્સ વોન્ટેડ ટુ અટેક ધ ડેકોટ્સ કેટલાક ગામ લોકો ધાડપાડુઓ પર હુમલો કરવા ઇચ્છતા હતા સમ અધર્સ સેડ

धाड़ पड़ो चिंता करसो नहीं हूँ <laughs> lesson, Birju? You are यू of even यू आर अफ्रेड ऑफ इवन you teach विल यू lesson? शू तू पाठ सीख

ટેન સ્ટ્રોંગ યંગ મેન ટુ ગો વિથ હિમ તેમણે દસ સશક્ત યુવાન માણસો ને તેની સાથે જવા કહ્યું આફ્ટર સનસેટ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ગેધર્ડ એટ ધ વિલેજ ગેટ સૂર્યાસ્ત પછી બિરજુ અને તેના મિત્રો ગામના ઝાંપે ભેગા થયા ધે કેરીડ અ બંડલ ઓફ વાયર એન્ડ સ્ટિક્સ તેઓ વાયરોના ગૂંચડા અને લાકડીઓ લઈને ભેગા થયા ધે ટાઇડ વાયર ટુ ધ ટ્રીઝ અક્રોસ ધ રોડ તેમણે રસ્તાની બંને બાજુના વૃક્ષો સાથે તાર બાંધ્યા ધેન ધ હીડ ધેમસેલ્વ બિહાઈન્ડ ધ ટ્રીઝ પછી તેઓ વૃક્ષોની પાછળ સંતાઈ ગયા ઇટ વોઝ ડાર્ક અંધારું હતું They did not see anyone for a long time. They oye lamba samay sudi koi nahi. Late at night the dacoits came on the horseback. Modi rate, dar Padu, o gade sawar avya. They did not see the wire in the dark. They oye andharama tar joyo nahi. One by one they fell down. તેઓ એક પછી એક નીચે પડ્યા બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ કેમ આઉટ બિરજુ અને તેના મિત્રો બહાર આવ્યા દે ધ ધેકોઇડ્સ એન્ડ ટાઈટ ધેમ ટુ ધ ટ્રીઝ તેઓએ ધાડપાડુને પકડ્યા અને તેઓને વૃક્ષો સાથે બાંધ્યા ધ નેક્સ્ટ ડે સરપંચ કોલ ધ પુલીસ બીજા દિવસે સરપંચે પોલીસને બોલાવી ધ પોલીસ અરેસ્ટેડ ધ ધીકો પોલીસે ધાડપાડુઓની ધરપકડ કરી ધ સરપંચ એન્ડ ધ વિલેજર્સ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ સરપંચે અને ગામલોકોએ બિરજુ અને તેના મિત્રોને અભિનંદન આપ્યા ના બિરજુ વોઝ નોટ બિરજુ ધ કાર્ડ હવે બિરજુ ડરપોક બિરજુ ન હતો હી વોઝ બિરજુ ધ બ્રેવ તે બહાદુર બિરજુ હતો